नमस्कार विद्यार्थी मित्रों, गौतम विडियो लेक्चर में आप सबनों स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 7 अंदर अंग्रेजी विषय में यूनिट नंबर 3 जेनु नाम है यूनिट 3 जेनु नाम आप अपने सूप नंबर पर जो है यस आई विल, हाँ हूँ करीश। आ आप यूनिट 3 नाम है। तो यूनिट 3 नी अंदर आपणे एक्टिविटीज छे ए आपणे भणवानी छे। एक्टिविटीज छे ए पेज नंबर 25 ऊपर शुरू थाय छे अने एनुं नाम छे एक्टिविटीज 3 केन आई हेव योर 5 मिनिट्स, एटले के मेहरबानी करी अने मने तमारी 5 मिनिट आपशो, एवो आ यूनिट छे। तो चालो आपणे समझीए केन आई हेव योर 5 मिनिट्स। तो मित्रों, अँ एक सेल्समेन है, ए पोते कई रीतना है पोताने बधी प्रोडक्ट नू वेचाण करे छे एना विषे माहिती आपेली छे। तो आपणे समझिए आ यूनिट। हरि पटेल इज अ सेल्समेन, एटले के हरि पटेल ए सेल्समेन हतो, एटले के छे। ही मीट्स डिफरंट पीपल, टॉक्स विथ धेम एंड सेल्स शेम्पू। मीट्स एटले मळवू, डिफरंट एटले जुदा जुदा, पीपल एटले लोको, टॉक एटले वात करी, विथ एटले साथे, धेम एटले तेमनी, सेल्स शेम्पू एटले शेम्पूनू वेचाण। ते जुदा जुदा लोकोने मळतो अने तेमनी साथे शेम्पूना वेचाण विशेनी वातो करतो। यस्टरडे ही मीट 3 पीपल, ગઈકાલે તે મીટ એટલે મળવું અને યસ્ટરડે એટલે ગઈકાલે, 3 પીપલ એટલે 3 લોકો, ગઈકાલે તે 3 લોકોને મળ્યો. ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજાઝ ડોર સ્ટેપ, એટલે કે સવારે તે મિસ્ટર જાડેજાના ડોર સ્ટેપ એટલે દ્વારે એટલે કે દરવાજે હતો, એટલે કે સવારે તે મિસ્ટર જાડેજાના દ્વારે હતો. હી રેંગ ધ ડોર બેલ, રેંગ એટલે વગાડવું, ડોર બેલ એટલે દરવાજાની જે બેલ આવે એ, એટલે તેણે મિસ્ટર જાડેજા છે એના દરવાજાની બેલ વગાડી. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર, મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો. હરી સ્માઇલ એન્ડ સેડ, સ્માઇલ એટલે હાસ્યા કરવું, સેડ એટલે કહેવું. હરી તેની સામે જોઈ અને હસ્યો અને કહ્યું હેલો સર, અને કહ્યું નમસ્તે સર, આઈ એમ હરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ, એટલે કે છે નમસ્તે સર, હું હરી હેપી હર્બલ શેમ્પૂથી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, તમે તમારી 5 મિનિટ મને આપશો. મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ, મિસ્ટર જાડેજાએ તેમનું સ્વાગત કર્યું, વેલકમ્ડ એટલે સ્વાગત કરવું. હરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા, હરી છે એ મિસ્ટર જાડેજાની સામે, ફ્રન્ટ એટલે સામે બેસવું, તેમની સામે બેસે છે અને પછી કહે છે ઓ અ બ્યુટિફુલ ડ્રોઈંગ રૂમ, અને આમાં ડાવડી નજર કરીને પછી બોલે છે બ્યુટિફુલ ડ્રોઈંગ રૂમ. બ્યુટિફુલ એટલે સુંદર, ડ્રોઈંગ રૂમ એટલે આપણે જે બેસવાનો, જે કોઈ મહેમાન આવે ત્યારે આપણે બેસાડીએ એ ખંડ, એટલે કહે છે તમારો ડ્રોઈંગ રૂમ સુંદર છે. સર ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ, એટલે કહે છે ન્યૂ પ્રોડક્ટ એટલે વસ્તુઓ, ન્યૂ એટલે નવીઓ, પીપલ લાઇક યુ એટલે તમારા જેવા લોકો. એટલે પછી હરી બોલે છે કે સર, એટલે કે સાહેબ, અમે તમારા જેવા લોકો માટે એક નવી વસ્તુઓ શોધી છે. ઇટ્સ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ યોર ટાઈમ. ઇટ
क्लीन्स ध हेर क्विकली एंड सेव्स योर टाइम. क्लीन्स एटले स्वच्छ अथवा तो चोखा, हेर एटले वाळ, क्विकली एटले झड़पथी, सेव्स एटले बचावू, योर टाइम एटले तमारो समय. એટલે હરી કહે છે કે જે તમારા વાળને સ્વચ્છ કરશે ઝડપથી અને તમારો સમય છે એ બચાવશે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. અમે તેને હેપી હર્બલ શેમ્પુ ક્વિકર કહીએ છીએ. સાઈડ હરી, હરી એને કહે છે મિસ્ટર જાડેજાને. ઇઝ ઇટ રિયલી ક્વિક, એટલે જાડેજા કહે છે શું તે ખરેખર ઝડપી છે. ગીવ મી અ પ્રૂફ, ગીવ એટલે આપવું, પ્રૂફ એટલે ખુલાસો, એટલે કે મને તેનો ખુલાસો આપો. યુ નો આઈ એમ પોલીસમેન. યુ નો એટલે ન જાણું, આઈ એમ એટલે હું, પોલીસમેન એટલે પોલીસ, એટલે કહે છે કે તું જાણતો નથી હું એક પોલીસ છું. એટલે જવાબમાં આપે છે યસ સર આઈ નો. એટલે હરી જવાબ આપે છે હા સર હું જાણું છું. સર જસ્ટ 3 મિનિટ, એટલે કે સાહેબ થોડી, એટલે કે 3 મિનિટ આપો. ઇટ્સ વિલ ટેક ઓનલી 3 મિનિટ. ટેક એટલે આપવી, માત્ર ફક્ત 3 જ મિનિટ આપો. ઓહ આઈ કાન્ટ બિલીવ ઇટ, એટલે કે હું તે કાન્ટ એટલે ન માનું, બિલીવ ઇટ એટલે ન માનવું, એટલે કે હું તે માની શકતો નથી. વેલ સર ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા એટલે નુસખો, એટલે કે છે સાહેબ ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. સ્પેશિયલ એટલે વિશિષ્ટ, એટલે કે છે સાહેબ આ અમારો એક સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ નુસખો છે. ઇટ હેઝ લેસ ફોર્મ, લેસ એટલે ઓછા, ફોર્મ એટલે ફીણ, એટલે કે તેમાં ફીણ ઓછા થાય છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ એન્ડ યુ હેવ ક્લીન હેર. જસ્ટ કીપ એટલે કીપ એટલે થોડી વાર માટે રાખવું એમ, 3 મિનિટ સુધી. અને યુ હેવ ક્લીન હેર, ક્લીન એટલે ચોખ્ખા ને હેર એટલે વાળ, એટલે કે થોડી જ વારમાં એટલે કે 3 મિનિટ સુધી રાખો અને તમારા વાળને સ્વચ્છ કરો. લેટ મી થિંક, એટલે મિસ્ટર જાડેજા કહે છે કે મને વિચારવા, થિંક એટલે વિચારવું, એટલે કે મને વિચારવા દો. ત્યારબાદ પછી કહે છે સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી 75 રૂપી, એટલે કહે છે સાહેબ તમે બાય એટલે ખરીદ્યું, સ્મોલ એટલે નાની, બોટલ એટલે નાની બોટલ, ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ઓનલી એટલે ફક્ત, એટલે કે છે સાહેબ તમે નાની બોટલ લઈ અને જે 75 રૂપિયાની છે તેનાથી તમે પ્રયત્ન કરી શકો છો. આઈ એમ સ્યોર ઇટ ઇલ સેટિસ્ફાય યુ. સેટિસ્ફાય એટલે સંતોષ થવો, સ્યોર એટલે જરૂર, આઈ એમ એટલે મને. એટલે પછી એ કહે છે કે મને ખાતરી છે કે તમને તેનાથી સંતોષ થશે. ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. અને પછી કહે છે કે મને ખાતરી છે કે તમને તેનાથી સંતોષ થશે, પણ જો તમને એ ન ગમે તો તમને તમારા પૈસા પાછા આપી દઈશ. મિસ્ટર જાડેજા એગ્રીડ એન્ડ બોટ 100 ml ઓન પીકર શેમ્પુ. એગ્રીડ એટલે સંમત થવું, બોટ એટલે ખરીદવું. મિસ્ટર જાડેજા છે એ 100 ml ક્વિકર શેમ્પુ બોટલ ખરીદવા માટે સંમત થાય છે. હરી થેન્ક હિમ એન્ડ ગીવ હિઝ વિઝિટિંગ કાર્ડ. હરી થેન્ક હિમ, હિમ એટલે તેમનો, થેન્ક એટલે આભાર માનવો, એન્ડ ગીવ હિઝ વિઝિટિંગ કાર્ડ. ગીવ એટલે આપવું, વિઝિટિંગ કાર્ડ એટલે મુલાકાત માટેનું જે કાર્ડ હોય એને કહેવાય વિઝિટિંગ કાર્ડ. હરી છે તેમનો આભાર માને છે અને તેમને પોતાનું વિઝિટિંગ કાર્ડ છે એ આપે છે. તો મિત્રો તમે જુઓ અહીંયા હરી પટેલ છે એનું વિઝિટિંગ કાર્ડ લખેલું છે સેલ્સમેન હેપી હેર એન્ડ કેર, લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ, આ એનું વિઝિટિંગ કાર્ડ છે.
Next, he went to Mrs. Sarda Modi's house. Next, went. Next, એટલે પછી went એટલે જવું Mrs. Sarda Modi's house. પછી તે શારદા મોદીના ઘરે જાય છે. He reached the doorstep and read the nameplate. He reached, એટલે પહોંચ્યું, doorstep એટલે દરવાજે, and read the nameplate, read એટલે વાંચવું, nameplate એટલે નામની જે તકતી હોય છે લગાડેલી દરવાજા પર તે. પછી તે તેના દ્વારે પહોંચે છે અને તેની નામપ્લેટ છે એ વાંચે છે. મિસિસ મોદી વેલકમ હિમ. મિસિસ મોદીએ તેમનું સ્વાગત કર્યું. હેલો મેમ, આઈ એમ હરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. પછી કહે છે, નમસ્તે મેડમ, હું હરી હેપી હર્બલ શેમ્પુથી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? મહેરબાની કરી તમે મને 5 મિનિટ્સ આપશો? એટલે પછી મોદી બેન છે જવાબ આપે છે, સોરી મિસ્ટર પટેલ, એમ કે છે હું દિલગીર છું મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે, આજે મારી પાસે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. એટલે એમ કે છે ઓલરેડી એટલે હું પહેલેથી જ, લેટ એટલે મોડું થવું, પ્રવેશોત્સવ ફંક્શન એટલે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં, એટલે કહે છે કે હું પહેલેથી જ મોડી છું, મારે આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન, અને હું ત્યાંની મુખ્ય મહેમાન છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક નંબર? એટલે પછી કહે છે હરી કે મને તમારા કોન્ટેક નંબર આપશો? પછી મિસિસ મોદી કહે છે, વાય નોટ, એટલે કે શા માટે નહીં. હિયર ઇઝ માય કાર્ડ, આ રહ્યું મારું કાર્ડ. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. એટલે પછી કહે છે, ટેક એટલે લેવું, અપોઇન્ટમેન્ટ એટલે મુલાકાત માટેની પરમિશન, એટલે કહે છે મુલાકાત માટેની પરમિશન લઈ અને પછી આવો. આઈ વિલ, થેન્ક્સ. પછી હરી કહે છે, આઈ વિલ એટલે કે ચોક્કસ, અને પછી કહે છે થેન્ક્સ, તમારો આભાર. હવે જુઓ મિત્રો, નીચે મિસિસ મોદી છે એનું જે વિઝિટિંગ કાર્ડ છે આપે છે. મિસિસ મોદી શારદા મોદી BLLB મયુર શારદા શરદનગર ગુજરાત ઇન્ડિયા, આ એનું વિઝિટિંગ કાર્ડ છે મિસિસ મોદીનું. ત્યારબાદ આપણે પેજ નંબર 27 ઉપર, ઇટ વોઝ હાફ પાસ્ટ 12. હી વોઝ એંગ્રી. એંગ્રી એટલે ભૂખ લાગવી. હવે 12:30 સમય હતો બપોરનો અને તેને ભૂખ લાગી હતી. ઓન હિઝ વે હી સો અ બોર્ડ રેશમા બ્યુટી પાર્લર. હવે રસ્તામાં, વે એટલે રસ્તો, તેણે રસ્તામાં રેશમા બ્યુટી પાર્લરનું એક બોર્ડ જોયું અને બોર્ડ જોઈને કહે છે મનમાં, અ ગુડ પેલેસ ફોર હોલસેલ બિઝનેસ. હોલસેલ એટલે જથ્થાબંધ, બિઝનેસ એટલે ધંધો, એટલે કહે છે જથ્થાબંધ ધંધા માટેનું આ એક સારું સ્થળ છે. ગુડ પેલેસ એટલે સારું સ્થળ. લેટ મી ટ્રાય, ચાલ મને ત્યાં પ્રયત્ન કરવા દે. હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર. ગ્લાસ ડોર એટલે કાચનો જે દરવાજો હોય છે એ, પાસ્ટ એટલે ત્યાંથી પસાર થવું, તે કાચના દરવાજામાંથી પસાર થાય છે. હી સો અ લેડી એટ ધ ડેસ્ક. ડેસ્ક એટલે મેજ, એટલે કે ટેબલ જે હોય છે ત્યાં. લેડી એટલે એક સન્નારી, જે નારી હોય છે તે. સો એટલે જોવું, ત્યાં તે એક નારીને જુએ છે. અને પછી કહે છે, હેલો મેમ, એટલે કહે છે નમસ્તે મેડમ, આઈ એમ હરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. એટલે કહે છે હું હરી છું અને હેપી હર્બલ શેમ્પુથી છું. મે આઈ હેવ યોર 5 મિનિટ, મને તમારી 5 મિનિટ આપશો? વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાસ રિપ્લે, એટલે કે રેશમા છે એને હા અને ના નહીં જવાબ વગર જ તે શું કરે છે, હજી રેશમા તો કાંઈ જવાબ આપતી જ નથી કે હા હું 5 મિનિટ આપું છું કે નથી આપતી, પણ એને રાહ જોયા વગર જ એ શું કરે છે હરી. હી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ્સ ફ્રોમ હિસ બેગ, એટલે કે તે શેમ્પુની બોટલ તેના બેગમાંથી બહાર કાઢે છે.
અને પછી કહે છે મેમ હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ્સ ફોર હેર વોશિંગ અને પછી કહે છે મેડમ આ અમારી એક વિશિષ્ટ વસ્તુઓ છે વાળ ધોવા માટેની એક વિશિષ્ટ વસ્તુઓ છે ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર અને તેનું નામ છે હેપી હર્બલ ક્વિકર ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર ઇટ્સ હેલ્થ અને પછી કહે છે કે તે વાળને ઝડપથી ચોખ્ખા કરે છે અને આ હેપી હર્બલની લાઇટર તેની સાથે તમને ઇટ્સ હેલ્પ એટલે મદદ પણ કરશે લુક મિસ્ટર હવે જે રેસમાં છે એ બોલે છે કે લુક મિસ્ટર એટલે કે જુઓ શ્રીમાન હરિ એટલે જે શ્રીમાન બોલે છે તાજ એ હરિ પોતે પોતાનું પાછું નામ બોલે છે કે હરિ આઈ એમ હરિ પટેલ અને કહે છે હું હરિ પટેલ છું પછી કહે છે હું હરિ આઈ એમ સોરી હું દિલગીર છું નો ક્વિકર શેમ્પુ લાઇક ધીસ એટલે કહે છે મને આ ક્વિકર શેમ્પુ છે એ જોઈએ નહીં સમટાઇમ્સ ધીસ ટાઈપ ટિપ્સ ઓફ શેમ્પુ સ્પોઇલ આઉટ હેર એટલે પછી કે સમટાઈમ એટલે થોડા સમય માટે ટિપ્સ એટલે નુસ્ખો શેમ્પૂઝ સ્પોઇલ સ્પોઇલ એટલે બગાડવું આઉટ હેર એટલે વાળને એટલે પછી કહે છે થોડા સમય પછી આ શેમ્પૂ છે વાળને બગાડે છે એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ બિઝનેસ એટલે ધંધો અને તે મારા ધંધાને પણ બગાડી શકે છે અને પછી હરી જવાબ આપે છે નો મેમ એટલે કે ના મેડમ ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ સ્પીડ અપ એટલે ઝડપથી યોર બિઝનેસ એટલે તમારા ધંધાને એટલે કહે છે કે ના મેડમ આ શેમ્પુ છે એ તમારા આ ક્વિકર છે એ તમારા ધંધાને આગળ વધારશે ઝડપથી એન્ડ રેઝ યોર કસ્ટમર હેર અને રેઝ એટલે આગળ વધારવું કસ્ટમર હેર એટલે જે તમારા કસ્ટમર એટલે કે ધંધાર્થીઓ છે તેના વાળ એટલે કે આ ક્વિકર છે તમારો ધંધો પણ વધારશે અને તમારા ગ્રાહક છે જે કસ્ટમર છે એના વાળને પણ વધારશે ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા આમલા એન્ડ સિકાકાઈ અને આની અંદર અરીઠા આમળા અને સિકાકાઈ જેવી હર્બ્સ એટલે વનસ્પતિઓ છે ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ અને બીજી ઘણી બધી વસ્તુઓ પણ છે થિંગ્સ એટલે વસ્તુઓ અધર એટલે અન્ય અને બીજી ઘણી અન્ય વસ્તુઓ પણ આની અંદર છે રીડ ઇટ ઓન ધ લેબલ અને લેબલ એટલે કે આ શેમ્પૂનું જે ઉપર લેબલ છે એમાં તમે વાંચો રેસમાં રીડ ધ લેબલ રેસમાં છે એ લેબલ વાંચે છે એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ અને પછી એનો ભાવ પૂછે છે અને ભાવ પૂછે છે પછી કહે છે ઓ 152 રૂપીઝ ફોર 220 ml બોટલ એટલે કહે છે 220 ml 152 રૂપિયા એટલે એને વધારે લાગે છે એટલે ઓહ કરીને બોલે છે પછી કહે છે મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ આ તો છૂટક પ્રાઇસ છે એટલે કે તમારે એક બોટલ લેવી હોય તો એનો ભાવ છે એટલે કે રિટેલ પ્રાઇસ એટલે છૂટક પ્રાઇસ છે અને પછી કહે છે આઈ કેન ઓફર યુ ગુડ ડિસ્કાઉન્ટ લેટ મી સી એટલે કહે છે કે હું તમને એક સારું ડિસ્કાઉન્ટ એટલે કે વળતર છે એ આપીશ લેટ મી સી એટલે પછી કહે છે મને જોવા દો હી ઓપન હિસ ડાયરી પછી હરિ છે એ પોતાની એક નોંધપોથી જે ડાયરી છે એને બેગમાંથી કાઢે છે અને જુએ છે અને પછી કહે છે ટેક ધીસ 500 ml બિગ બોટલ ઇટ વિલ કોસ્ટ યુ 320 રૂપીઝ અને પછી કહે છે કે 500 ml મોટી બોટલના 320 રૂપિયા બટ પણ પછી કહે છે 1500 ફોર 5 સેમ બોટલ અને 1500 રૂપિયામાં 5 બોટલ છે યાના જેવી સેમ એટલે સરખી બોટલના પછી ધેન ઇટ્સ ઓકે પછી રેસમાં કહે છે તો બરાબર પ્લીઝ ગીવ મી 5 બોટલ અને પછી કે મને 5 બોટલ આપો ગીવ મી એટલે મને આપો એટલે કે મને 5 બોટલ આપો ધે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ એક્સચેન્જ એટલે અદલાબદલી કરવું વિઝિટિંગ કાર્ડ એટલે મુલાકાત માટેનું
કાર્ડ, પછી તે બંને જે પોતાનું વિઝિટિંગ કાર્ડ છે એ એકબીજાનું બદલે છે. હરી થેન્ક્ડ હર એન્ડ ફેલ્ટ હેંગ્રી અગેન. હરી છે તેમનો આભાર માને છે અને ફેલ્ટ હેંગ્રી અગેન, અગેન એટલે ફરીવાર, એંગ્રી એટલે એકદમ જ ભૂખ લાગવી, હવે તેને ખૂબ જ ભૂખ લાગી હતી. ધીસ ટાઈમ હિઝ હેંગર વોઝ સ્ટ્રોંગર, તેને ખૂબ જ સ્ટ્રોંગ એટલે સખત ભૂખ લાગેલી હતી. ત્યારબાદ જુઓ મિત્રો, એ રેશમા બ્યુટી પાર્લરનું વિઝિટિંગ કાર્ડ પણ અહીંયા આપેલું છે અને અહીંયા પેજ નંબર 27 ઉપર આપણી આ સ્ટોરી છે એ અહીંયા પૂર્ણ થાય છે મિત્રો. તો આ સ્ટોરી છે એના હાર્ડ વર્ડ્સ છે એ બધા તમે રીડરમાંથી ફોર લાઇનમાં લખી નાખજો અને પાકા પણ કરજો અને સ્ટોરીને ઇંગ્લિશમાં પણ રીડ કરજો અને સાથે સાથે ગુજરાતી આ વિડીયો છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરજો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ જે લેક્ચર છે એ અહીંયા પૂર્ણ થાય છે અને યુનિટ નંબર 3 પણ આપણું અહીંયા છે, કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, એ પૂર્ણ થાય છે. થેન્ક યુ, આભાર.